नमस्कार, मैं हूं अंजलि और आप देख रहे हैं न्यूज जागरूक भारत। तो आइए शुरुआत करते हैं आज की प्रमुख खबर से। आज सर थाना विस्थान में विरजन तोनिया और आसपास के लोगों ने मेट्रो का काम बंद करा दिया। सूरत में हर जगह मेट्रो का लंबे समय से काम चल रहा है, जिसमें लोगों को काफी असुविधाओं का सामना करना पड़ता है। कई जगहों पर ट्रैफिक की समस्या है, कई जगहों पर सड़कें खुदी हुई नजर आती है। आज सर थाना विस्तार में व्रज एंटीनो के आसपास कई सोसाइटियां हैं। यहां मेट्रो के साल भर चलने के लिए गोदाम बनाया जा रहा है, जिसे भारी लदान वाहनों को काफी परेशानी होती है। दिन रात 24 घंटे काम चलने से आसपास के क्षेत्र के लोगों को काफी परेशानी होती है, इसलिए आसपास के क्षेत्र के लोगों ने विरोध जताया है। मेट्रो के काम और इस काम को समाज से दूर ले जाने का अलार्म बजा दिया है। घटना की जानकारी होने पर कांग्रेस के पूर्व कॉर्पोरेट ने भी वहां पहुंचे और इस तरह के काम को रोकने का विरोध किया। जी, आपनो नाम? महेश भयानगण, कॉर्पोरेटर वार्ड नंबर 3 सूरत। अच्छा, कयो विस्तार जरे शु समस्या छे अत्यारे? अहीं सूरत महानगरपालिका द्वारा जे मेट्रो ट्रेन नु काम शुरू थयुं छे अने एमना जे रणजीत बिल्कोन ने जे कॉन्ट्रैक्ट आपवामां आव्यो छे, एमना द्वारा अहीं एक आरएमसी प्लांट एमनो बनी रह्यो छे। जे प्लांट 24 कलाक कार्यरत रहेवानो होय अने अहींयाथी हेवी लोडेड वाहनो आ रेसिडेंशियल विस्तारमांथी पसार थवाना होय, अहींना स्थानिक तमाम सोसायटीना આગેવાનો હાજર રહી એ લોકોએ કહેવું છે કે આનું કોઈ સોલ્યુશન લાવો જેથી કરીને લોકોને પણ અગવડતા ના પડે અને કંપનીનું કામ પણ સારી રીતે ચાલી રહે, જે માટે ચર્ચા અહીંયાના જે એન્જિનિયર છે એમની જોડે ચર્ચા કરી છે અને આ પ્લાન્ટને થોડો દૂર જઈ શકે જેથી અહીંયા ન્યુસન્સ ના ઊભું થાય અને આરામથી મેટ્રોનું કામ પણ શરૂ રહી શકે, એમનો પ્લાન્ટ અને મેટ્રોની સુવિધાઓ ઊભી થઈ શકે એ હેતુથી બંને વચ્ચે ચર્ચાઓ થઈ છે, સોલ્યુશન નીકળે એ માટેની ચર્ચાઓ કરી છે અને આગળ જે પણ કોઈ પરિણામ હશે એ બાબતે આપને જાણ કરીશું। ના, માંગણી આ કોઈ વિરોધ કે એવું નથી, માંગણીઓ દરેક વ્યક્તિએ સંતોષવાની જ હોય છે, આ કોઈ નેગેટિવ પોઝિટિવ વાતોની ચર્ચાઓ નથી કે માંગણીઓ ના થાય પૂરી। આ એક ખાનગી વ્યક્તિએ જગ્યા આપી છે, આ જગ્યામાં આ બહુ મોટી એવી જગ્યા છે, દૂર થોડો પ્લાન્ટ બની શકે છે, બીજો આઉટર રિંગરોડ પણ બાજુમાં છે, એટલે પોઝિટિવ ચર્ચા થતી હોય છે ત્યારે દરેક વ્યક્તિ આનું નિરાકરણ લાવતા જ હોય છે અને છતાં પણ નિરાકરણ ના આવે તો આપણે કમિશનરશ્રીને આ બાબતે જાણ કરીશું। એમના તરફથી ખૂબ પોઝિટિવ રિપ્લાય મળ્યો છે, એ બીજા વિકલ્પો જે આપણે બતાવ્યા છે એ વિકલ્પોને લોકો વિચાર કરવા અત્યારે જઈ રહ્યા છે કે આપણે અહીંયા આ રોડને આ ટ્રાન્સપોર્ટેશન આની બદલે બીજી કઈ જગ્યાથી ચલાવી શકીએ અને પ્લાન્ટને તો અત્યારે બી એ લોકોએ કીધું છે અમે થોડું દૂરની સાઈડ પ્લાન્ટ ખસેડવા તૈયાર છીએ। પ્રકાશ કોટડિયા, વ્રજ એન્ટોનિયા, અમે અહીંના રહીશો બધા ભેગા થયા છે, અહીંયા બાજુમાં આરએમસી પ્લાન્ટ નાખે છે, હવે અત્યારે અમારા રેસિડેન્ટ એરિયામાં એ પ્લાન્ટ ના નાખી શકે, અહીંયા બાળકો રમતા હોય, તેમને હેવી લોડિંગ ગાડીઓ આવતી હોય એના માટે અને કાર્ય 24 કલાક કાર્યરત રહીએ એના માટે રાતના ન્યુસન્સ એક જાતનું છે, રેસિડેન્ટ એરિયો છે અને બાજુમાં જ નોન રેસિડેન્ટ એરિયો છે, અહીંથી ત્યાં લઈ જાય એવી અમારી માગણી છે। અમે સરથાણા એરિયાના બધા રહીશો છીએ, આજુબાજુની બધી 4-5 સોસાયટીના રહીશો છીએ, જે અહીં મેટ્રો રેલ પ્રોજેક્ટનો જે આરએમસી પ્લાન્ટ આવે છે જે રેસિડેન્ટ એરિયાની તદ્દન નજીક છે, જેના વિરોધ માટે અમે અત્યારે અહીંયા વિરોધ કરવા માટે આવેલા છીએ, જેનો અમારો વિરોધને માંગણી એવી છે કે રેસિડેન્ટ એરિયાથી આ પ્લાન્ટ દૂર જાય, બને એટલો શક્ય દૂર રહે, જેનાથી રેસિડેન્ટ એરિયાને ન્યુસન્સ ના રહે એવી અમારી માંગણી છે। કેટલો સમય આ પ્રોજેક્ટ ચાલવાનો? પ્રોજેક્ટ જાણવા મળતા એવું મળી રહ્યું છે કે 4-5 વર્ષ સુધી આ પ્રોજેક્ટ ચાલશે। ખબરો મે અબ તક કે લિયે બસ ઇતના હી મિલતે હૈ તરહ સે હી બડી ખબર કે સાથ, તબ તક કે લિયે નમસ્કાર ઓર દેખતે રહીએ ન્યૂઝ।